તો દાહોદની પ્રતાપુરા ચિબોટા નદીમાં નવા નીર આવ્યા છે. ચિબોટા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ભારે વરસાદથી કોઝવે પર ગાબડું પડ્યું છે. કોઝવેનો વચ્ચેનો ભાગ ધરાશાયી થઈ ગયો છે. સંજેલીથી પ્રતાપુરાને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે. દાહોદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પ્રતાપુરાની ચિબોટા નદીમાં ભારે વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે. સંજેલી પંથક મેઘરાજાની વીજળીના કડાકા ભડાકા સાથે જાણે મેં એન્ટ્રી કરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હેમલ અમારી સાથે જોડાયેલા છે. હેમલ, વરસાદી વાતાવરણની અંદર કેવી પરેશાનીની પરિસ્થિતિ? ચોક્કસ નદી વાત કરીએ તો દાહોદ જિલ્લા અંદર ગત મોડી રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદી નાળા પણ છલકાયા છે. જ્યારે જિલ્લાની અંદર અનેક જગ્યાએ નદી નાળાની અંદર નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હાલ જે હું વાત કરી રહ્યો છું કે સંજેલી તાલુકાનું પ્રતાપપુરા ગામ છે અને ત્યાંની નજીક જે ચિબોટા નદી આવેલી છે તેની અંદર પણ નવા નીરની આવક થઈ છે. સંજેલી પંથકની અંદર જે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી તેને લઈને પ્રતાપપુરા ની જે ચિબોટા નદી છે તેની અંદર નદીમાં નવા નીર આવ્યા છે. નવા નીર આવતાની સાથે જે ચિબોટા નદીનું જે કોઝવે છે, વચ્ચોવચ્ચ આવેલું જે કોઝવે છે તેની ઉપર મોટું મસમોટું ગાબડું પડી ગયું છે. જે મસમોટું ગાબડું પડી જવાને લીધે લોકોને જે છે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંજેલીથી જે પ્રતાપપુરાને જોડતો જે માર્ગ જે છે તે હાલ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. જી, ધન્યવાદ હેમલ આ માહિતી માટે.